पिछले करीब 100 साल में सूरत ने ऐसी खौफनाक बाढ़ नहीं देखी जो 16 सितंबर के दिन तापी नदी में आई थी। सभी ओर हाहाकार था। शहर के कुछ मोहल्लों को छोड़कर सब जगह 5 फीट से लेकर 15 फीट तक पानी था। उसी दिन रात को शहर की संरक्षणात्मक दीवार टूटी और कई निर्दोष स्त्री पुरुष काल के ग्रास बन गए। उसी बाढ़ग्रस्त सूरत की वेदना की धड़कने हम यहाँ प्रस्तुत कर रहे हैं। गला डूब पानी में प्राणों की बाजी लगाकर हमारे तस्वीरकार ने उसे यहाँ पेश किया है। 16 सितंबर ने बुधवार नो एकार्मो दिवस सूरत पर अभूतपूर्व आफत उतारना रो हतो। तापी नदी चारे कांठे उभराई हती अने एना पूर सूरतनी शेरीओमा अने मार्गो ऊपर 10 मस्ता वही रहा हता। आछे दिल्ली गेट के ज्यां लाल दरवाजा उना पाणीनी सड़क अने स्टेशन तेमज कुड्स यार्डना 10 मस्ता पाणी गले मंडी विस्तार मां जई रहा छे। दिल्ली गेटनी पोलिस चौकी पण पाणी मां डूबेली देखाय छे। आ स्टेशन विस्तार तेमज कुड्स यार्ड आखू पाणी मां गरकाव थई गयेलू छे। पानी नो फोर्स तो जुओ केटलो भयंकर छे। रस्तो पसार करवानुए जाने मुश्किल बनी गयु हो एम लागे छे। हवे चौटा पुल नीचे नो विस्तार जोईए जहां दुकानों ना ओटला सुधी पानी आव्या छे अने पुल पर थी लोको चौटा मां भरायेला पानी क्या सुधी पहुंचे छे એ આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે। હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ। આ છે ચોક બજાર જ્યાં નગીનચંદ હોલની પાછલી દિવાલ તૂટતા ચોક બજારમાં 10 મસ્તા પાણી, સામેથી આવતી પોલીસની વાયરલેસ જીપ, સામે કિલ્લાની પાસેનો એસટી ડેપો અને હોપ બ્રિજ, નદીના 10 મસ્તા પાણી પોતાની સાથે પુલને ઘસડી જવાને મથી રહ્યા છે। 1876 માં બંધાયેલો આ પુલ પોતાની પૂરી તાકાતથી રેલનો મુકાબલો કરી રહ્યો છે। પુલ પરથી પાછળ નજર ફેરવશું તો આપણો જૂનો પુરાણો ઐતિહાસિક કિલ્લો દેખાય છે, જેમાં થોડા સમય પર તૂટેલી દિવાલ અને બાગ પાસેની પાળી અદૃશ્ય થયેલી દેખાય છે। આ તરફ લોકલ બોર્ડ, દરિયા મહેલ અને કમાનો સાથે ડૂબેલા ઓવારા દેખાય છે। સામે બંધાતા નવા પુલનો તૈયાર થતો પાયો અને તોતિંગ વાંસ ભવિષ્યમાં આવી રહેલોની ટક્કર ઝીલવી પડશે એના પાઠ શીખી રહ્યો છે। સામે પારનો અડાજણ ડેપો માત્ર છાપરા જ દેખાય છે। રાંદેર જતી સડક પોંકના સહેલાણીઓના વિસ્તાર સાથે ઊંડા પાણીમાં કરક થઈ ગઈ છે। હવે આપણે પાછા ફરીએ, ધીરે ધીરે આગળ વધીએ, જરા નજર તો નાખીએ કે કિલ્લાની કેવી દશા થઈ છે, એનો પાછળનો દરવાજો કેમ છે। આ છે કિલ્લાના દરવાજાનો પાછલો ભાગ કે જેનો પોણો ભાગ પાણીમાં ડૂબેલો છે। નદીના પાણીમાં તણાતી ભેંસ જોઈ શકાય છે। કિલ્લાના આગળને દરવાજે પાણી, સિવિલ હોસ્પિટલમાં પાણી, ગાંધીજીનું પુતળું અને આગળ જતા સુરતના સહેલાણીઓને બાગની પાળ પર પહોંચાડતો રસ્તો કે જે પાળ પરથી અત્યારે પાણી વહી રહ્યા છે, છતાં સાહસવીરો ઊભા છે। બાજુના ભેળવાળાઓ ભાગી છૂટ્યા છે। આપણે પણ ઉપર ચડીએ, પણ ચડીને જઈશું ક્યાં, પાણીમાં? ડાબી તરફ નદી છે, જમણી તરફ બાગ છે, નાસો, હવે તો પાળી પરથી પણ પાણી વહી રહ્યા છે અને બાજુના બંગલાની હાલત તો જુઓ। અહીંથી મકાઈ પુલ પર જઈએ, મુતરડીની બાજુમાંથી આવતા પાણી અને ઉપર ખેંચી લેવાયેલા હોડકા સામે
પાણી મકાઈ પુલને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે, છતાં સાહસ કરીને આપણે આગળ વધવાનું છે. અને આ તરફ પણ જુઓ, તરણકુંડની બાજુમાં મકાઈ પુલના પડેલા ભંગાણમાંથી પણ પાણી ધસી રહ્યા છે. શું એ આપણને ખેંચી જશે? વડા મુલ્લાજીના બંગલામાંથી આવતા પાણી વીંધી ડચ ગાર્ડન તરફ જઈએ. જાહેર બાંધકામ ખાતાની કચેરીમાં પાણી છે. જાણે નદી ડચ ગાર્ડનનો કોળિયો કરી જવા માંગતી હોય એમ લાગે છે. હવે એના પર બાંધેલી તાજી દિવાલ પણ પડું પડું થઈ રહી હોય એમ લાગે છે, અને પછી એ પડી પણ ગઈ છે. વિદ્યાર્થીઓની હોસ્ટેલ અને કાંઠાના બંગલાઓ જોઈને ચાલો આપણે અઠવા લાઇન્સને રસ્તે કોલેજ જઈએ, પણ જવાય એવું લાગતું નથી. આપણે વનિતા વિશ્રામ સુધી જ જઈશું. રસ્તો પાણીમાં છે. ડેપ્યુટી સદન અને વનિતા વિશ્રામ બધું જ પાણીમાં છે, માટે આપણે પાછા જ ફરીશું. હવે આપણે શહેરના એવા વિસ્તારમાં જઈએ છીએ કે જ્યાં સૌથી વધુ માનવ ખુવારી થઈ છે ને પારાવાર નુકસાન થયું છે. આ છે દાસ્તીપુરા અને વરિયાવી બજારનો વિસ્તાર. એક બાજુએ કતારગામ જવાનો, બીજી બાજુએ વેડ ડભોલી સિંઘણપુર જવાનો રસ્તો, પેલી દૂર દૂર દેખાતી કાળી રેખા જેવી કોટની તૂટેલી દિવાલ કે જેની આજુબાજુના સંખ્યાબંધ ઝૂંપડાઓ એમાં વસતા માનવીઓ સાથે તણાઈ ગયા, અગર ગુમ થઈ ગયા, જેનો ચોક્કસ આંકડો હજી સુધી નીકળી શકતો નથી. સામે દેખાતી નદી પણ શહેરની સાથે એકાકાર થઈ ગઈ છે, જેની યાદ આજે પણ આપણી સમક્ષ એટલી જ તાજી છે. ભયાનકતાનો ખ્યાલ આવે છે. આ વરિયાવી કેટથી મુગલી સરા જવાનો રસ્તો, જેમાં હોડીઓ ફરી હતી અને લોકો ત્રણ ત્રણ દિવસ સુધી મકાનોના માળિયામાં કે છાપરા પર ફસાઈ ગયા હતા. આ છે એદ્રુસની મસ્જિદ અને તેની પાસેનો આ છે ઐતિહાસિક કોટ, જેણે આ વિસ્તારના સેંકડો રહીશોને ઉગાર્યા અને બચાવ્યા. આ પાણી કમ્મરપુર નથી, વાંસપુર છે. એક એક માળ આખો પાણીમાં ડૂબેલો છે. નાના મકાનોના તો છાપરા જ દેખાઈ રહ્યા છે. આ છે એદ્રુસનો મિનારો, જેના પરથી આપણે આ બધું નિરીક્ષણ કર્યું. આંબેડકર રોડ પર ફરતી રબર બોટ માનવીઓને ખોરાક પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરતી જણાય છે. હવે આપણે નવસારી બજાર જઈએ, જ્યાં ગંધાતા પાણીમાં આગળ વધવું મુશ્કેલ લાગે છે, છતાં વધીએ. આ પોલીસ ચોકી અને સગરામપુરા જવાનો રસ્તો. માછીવાડથી આવતા પાણી નવસારી બજારને પાણીમાં લઈ પોલીસ ચોકી અને તેની આજુબાજુ થઈને ઘોડાગાડીના સ્ટેન્ડ પાસેની મુતરડી ડુબાડીને કોટ સફિલ રોડ અને ગોપી તળાવને એકાકાર કરે છે. હવે આપણે નવસારી બજારને રસ્તે પાછા ફરીએ. સહારા દરવાજાની દિવાલ તો રેલવે લાઇન પરથી જ જોઈશું. આ માનવીઓ છેલ્લી ત્રણ રાતથી અહીં વસે છે. આજુબાજુના ઝૂંપડાઓનો ગંદો વિસ્તાર પાણીમાં છે. કાલે અહીં આનાથી પણ વધુ પાણી હતા, હજી એ પાણી ખસતા જ નથી. કાલટેક્સના ડેપોમાં પડેલું ભંગાણ દેખાય છે. સ્ટેશનના એસટી ડેપો પરથી ઘસડાયેલા પીપો અને ગરીબોની ઘરવખરી પણ ટેલિફોનના તાર સાથે ગૂંચવાયેલી જણાય છે. સુરતથી આવતી ગટર લાઇન પરનું નાળું સુરત ઉધના રેલવે લાઇનના ભંગાણની શરૂઆત કરે છે. ભંગાણ લાંબુ છે. નીચેથી ખસી ગયેલી જમીન સ્પ્રિંગ જેવા બની ગયેલા પાટાઓના સ્લીપર પર કૂદીને આગળ જઈશું. સબૂર, નજર નીચે રાખજો. ભંગાણ લાંબુ છે અને અંતર પણ લાંબુ છે. આ બધા લોકો પણ ભંગાણ જોવા જઈ રહ્યા છે.
સામેથી આવતા માણસોના માથા પર આવતી રાહત પણ દેખાય છે અને આજુબાજુ જે દેખાય છે એ બધો વિસ્તાર અને એવો સેંકડો હજારો એકરનો વિસ્તાર પણ ગઈકાલે તો પાણીમાં જ ડૂબેલો હતો. આજે પાણી ઉતર્યા છે એટલે આગળ જઈએ. આ આવ્યું મોટું ભંગાણ. એક બાજુ પાણીમાં પડેલી રેલવે લાઇન અને બીજી બાજુ જાણે હાવરાનો પુલ. આ રેલવે લાઇનના ધોવાણને લઈને સુરત અને મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 17-17 દિવસ સુધી સદંતર ખોરવાઈ ગયો હતો. માર્ગ વ્યવહારના પુલ પર પણ ભંગાણ હતું એટલે પરિસ્થિતિ વિષમ હતી. રાહત પણ કેવી રીતે મોકલી શકાય? સુરતના કલેક્ટર શ્રી સાધુરામ દુદાણી અને નગરપતિ શ્રી ચોખાવાળા પણ મૂંઝાયા હતા. પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની જતાં એમણે કેળવણી પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઈને લશ્કરની મદદ મેળવવાનો સંદેશો મોકલી આપ્યો. હવે આપણે ચાલતા ચાલતા ઉધના કેબિન નજીક જઈએ. આસ્તે આસ્તે, ધીમે ધીમે. આપણી સાથે માણસો પણ કેટલા બધા છે. એમને મન આ આફત એ જાણે તમાશો બની ગયો છે. આજુબાજુ બધા જ પાટાની વેર વિખેર હાલત અને સિગ્નલ કેબલો પણ અસ્તવ્યસ્ત દશામાં પડેલા દેખાય છે. અને આ કેબિનમાં પણ ગઈકાલે તો પાણી હતા. ઉપર ચડીને જોઈશું તો આપણી સામે પાટા પર સૂઈ ગયેલું સિગ્નલ પણ નજરે પડે છે. રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કુદરત સામે માનવ બળ કામે લાગ્યું છે. નિરીક્ષણ અને મદદ માટે આવેલું વિમાન આકાશમાં ઘૂમી રહ્યું છે. લોકોમાં હિંમત આવી છે કારણ કે કેળવણી પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઈ તેમની પડખે ઊભા છે. પરિસ્થિતિનો તાગ મેળવે છે. કોને શી જરૂરિયાત છે તે મહેસૂલ પ્રધાન શ્રી રસિકભાઈ પરીખ પૂછે છે. આ પેલી ગઈકાલે ભાંગેલી મકાઈ પુલની દિવાલ જોઈ કેવી શૂન્યવત ભાસે છે. આ છે વરિયાવી ભાગળનો દરવાજો, જેની પાસે પડેલા ભંગાણે સુરતમાં ઉલ્કાપાત મચાવ્યો અને પોણું સુરત પાણીમાં ડૂબી ગયું. દિવાલના ગચિયા પાણીના ફોર્સથી 150 ફીટ જેટલા દૂર ઘસડાઈ ગયા હતા. એની નજીક આવેલી મસ્જિદ અને ઝૂંપડાઓ એમની હસ્તી માટે શંકા જન્માવે એ રીતે સાફ થઈ ગયા છે. સડી ગયેલી આવી 34 જેટલી લાશો પણ આ સ્થળેથી મળી આવી હતી. કેટલી કમકમાટી ઉપજાવનારું આ દ્રશ્ય છે. ડચ ગાર્ડનની દિવાલનું ભંગાણ એની ભયંકર દુર્દશાનો ખ્યાલ આપે છે. બાગ ભયજનક બની ગયો છે. અને આ છે શહેરના માછીવાડના ઝૂંપડાઓ, જે અહીંની પાયમાલીનો ખ્યાલ આપે છે. સગરામપુરા, ઢેડ તલાવડી વિસ્તારમાં અને શહેરના કેટલાક ભાગોમાં પણ આવા કેટલાય મકાનો જમીન દોસ્ત થઈ ગયા હતા અને કેટલાય રસ્તાઓ પર આવો ચગુ ઠરી ગયો હતો. હવે ટ્રેન માર્ગે રેલવેનું કોસાળનું ભંગાણ તો જોઈએ. આ ગાડીમાંથી જોતા ઝૂલતા પાટા દેખાય છે. આવા વરસતા વરસાદમાં ગરડરો મૂકીને તૈયાર કરાયેલા પુલ પરથી ધીમે ધીમે ટ્રેન પસાર થઈ રહી છે. એમાં બેસનારાઓને ભીખ લાગે છે કે નીચે પડી જઈશું તો, ટ્રેન પડી ગઈ તો. અહીં ભરાયેલું પાણી રાત દિવસ યંત્રો ચલાવીને બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે. અને અહીંથી જોતા તૈયાર થયેલી અને ઝૂલતી રેલવે લાઇન વચ્ચેનો ફરક નજરે પડે છે.
બે રેલવે લાઈનો વચ્ચેનું પાણી અને ભંગાણના બે સાંધાઓ વચ્ચેનું અંતર તો જુઓ કેટલું બધું છે. કેવું ધમધુકાર પાણી નીકળી રહ્યું છે. આ છે કોસાળ ગામની પાયમાલીનું કરુણ દ્રશ્ય, જ્યાં પાકા મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે અને ખાના ખરાબી નજરે ચડે છે. મજૂરો ઝડપથી કામ કરીને ભંગાણ સમારી બીજી લાઈન ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ધીમે ધીમે એક લાઈન પરનો રેલવે વ્યવહાર શરૂ થયો છે. આ ખૂંપી ગયેલી ટ્રોલી જોઈને કઠોર જઈશું. પિરોજા ટોકીઝની બેહાલી જોઈ, કઠોરની જમીનદોસ્ત થયેલી શેરીઓ જોઈને કાળજું કંપી ઉઠે છે, દિલદર્દ અનુભવે છે. કેટલાય ઘરોના કરા પડી ગયા છે, કેટલાની બધી ઘરવખરી તાપીના વિકરાળ મુખમાં હોમાઈ ગઈ છે. લાખો રૂપિયાની તોતિંગ ઇમારતોએ પાનાના મહેલની માફક કકડભૂસ થઈ ગઈ છે. સર્વત્ર ભંગાર અને કાટમાલ નજરે પડે છે. કેટલાય માણસો ઘરબાર વગરના થઈ ગયા છે અને એકડે એકથી નવું જીવન જીવવાનો એમણે સંકલ્પ કર્યો છે. આ છે વેળંજાની નહેર કે જેમાં ભંગાણ પડ્યું અને કઠોર કામરેજની પાયમાલી સર્જાઈ. અહીં આપણું રેલગ્રસ્ત સુરતનું દર્શન પૂરું થાય છે.